नमस्कार मित्रों, शिखर सर फिजिक्स यूट्यूब चैनल आप दरेक नो हार्दिक स्वागत छे। जो तमे लोग होय मारी आ चैनल लाइक शेयर अने सब्सक्राइब ना करी होय तो झड़पथी करी लो, तथा तमारा मित्रों सगा संबंधीओ अने स्नेहीजनो ने पण कहो मारी आ चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करो, तथा तमारा व्हाट्सएप ग्रुप फेसबुक ग्रुप अने व्हाट्सएप स्टेटस में वीडियो की लिंक ने कॉपी करी अने शेयर करो, जेथी लाइक शेयर अने सब्सक्राइब वधु मळे। चलो मित्रों, चैप्टर नंबर 4 समतल में गति, छले आपणे उदाहरण जोयो हतो, त्यार बाद आगळ वधीए तो फरी स्थान सदिश अने स्थानांतर सदिश आवे छे, जे आपणे आगळ भणी ग्या हता। फरी वार टूंकमां फटाफट याद करी लईए, दाखला तरीके आ एक्स अक्ष आ वाई अक्ष, આવી રીતે કોઈ પદાર્થ ગતિ કરે છે। તો ધારો કે કોઈ પદાર્થ શરૂઆતમાં અહીંયા છે, થોડાક સમયમાં તે અહીંયા પહોંચે છે, એટલે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે, બરાબર? એવું મેં તમને કહી દીધું આ રીતે। તો શરૂઆતનું સ્થાન આ રીતે, આ સ્થાનને ઉગમ બિંદુથી દર્શાવતો સદિશ દોરો। સ્થાનને દર્શાવતો સદિશ એટલે એને કહેવાય સ્થાન સદિશ, બરાબર? જેને આપણે મોટે ભાગે આ સદિશ વડે દર્શાવતા। કમ્પ્લીટ? હવે જો તો આ પદાર્થનું અંતિમ સ્થાન છે, આ રીતે ગતિ કરે અહીંયા પહોંચ્યો, તો આ સ્થાનને પણ ઉગમ બિંદુથી દર્શાવતો સદિશ દોરો। તો આને કોણ સ્થાન સદિશ કહેવાય? તો આને હું R1 નામ આપી દઉં, તો આને હું R2 નામ આપી શકું। ક્લિયર? સ્થાન સદિશ। હવે સ્થાનાંતર સદિશ કોને કહેવાય? સ્થાનાંતર સદિશ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, બરાબર છે? પણ સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ। તો અંતિમ સ્થાન સદિશ કયો હતો? R2 સદિશ। પહેલો સ્થાન સદિશ કયો છે? R1। પેલી જગ્યાને દર્શાવતો હોય પેલો સ્થાન સદિશ, અંતિમ જગ્યાને દર્શાવતો હોય અંતિમ સ્થાન સદિશ। અને સ્થાનાંતરની બીજી પણ વ્યાખ્યા હતી, શું વ્યાખ્યા હતી? તો કે પહેલા અને છેલ્લા સ્થાનને જોડતી સીધી રેખા, પહેલા અને છેલ્લાને જોડતી સીધી રેખા, પહેલું સ્થાન છેલ્લું સ્થાન, આને સ્થાનાંતર કહેતા। પરંતુ આપણી પાસે છે સ્થાનાંતર સદિશ, સદિશ હોય તો તીર દોરવું પડે, અને તીર કઈ તરફ દોરવું? તો કે પદાર્થ જે તરફ ગતિ કરે છે એ તરફ સ્થાનાંતરનું તીર દોરાય। એટલે આ જે સદિશ રહ્યો એ આટલો છે R2 - R1। અને મેં પહેલા પણ કીધું હતું આ સદિશ જેના માથા ઉપર હોય એમાંથી એની જે પૂંછડી હોય એ સદિશ બાદ કરવાનો, રેડી? એટલે R2 - R1। અને જે સ્થાનાંતર સદિશ રહ્યો એ બે માથાઓ બે તીરને જોડતો સદિશ છે, એટલે બાદબાકી સ્વરૂપે હોય। ક્લિયર થઈ ગયું? આટલું આપણે રિપીટેશન થયું, બરાબર છે? ત્યાર પછી આગળ વધી વેગ, વેગ કોને કહેવાય? ચલો પહેલા સરેરાશ વેગ અહીંયાથી શરૂઆત કરી। ચલો સરેરાશ વેગ એટલે આપણને ખબર, સ્થાનાંતરના છેદમાં સમયગાળો, બરાબર? સરેરાશને આપણે આ રીતે લખી, વેગ સદિશ રાશિ એટલે વેગ ઉપર સદિશ કરવું જોઈએ। હવે આ ચિત્રમાં આપણે સદિશ વડે દર્શાવી, બોલા ચિત્રમાં માત્ર મૂલ્ય વડે દર્શાવતા હતા કે માત્ર વેગ કરતા? સરેરાશની બીજી સંજ્ઞા આવી હતી સરેરાશ વેગ, પણ આવી રીતે ન દર્શાવે। સદિશ રાશિ એટલે સદિશ વેગ એનું સરેરાશ, આવું ક્યાંય દર્શાવતા નથી એટલા માટે, એટલે સરેરાશ વેગ। સ્થાનાંતરને આપણે ઓલા ચેપ્ટરમાં બોલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર જેને આવડતું હોય એને આમાં ફટાફટ આવડી જાય, એમાં આપણે આવું કહેતા હતા ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, એની જગ્યાએ અહીંયા આટલો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર એટલે આપણે ડેલ્ટા આર સદિશ કહીશું છેદમાં ડેલ્ટા ટી। કે અત્યારે જ આપણે જોયું કે આ રીતે પદાર્થ ગતિ કરતો હોય, આ પહેલું સ્થાન R1 આ અંતિમ સ્થાન R2 આ બેને જોડતો સદિશ, આ બેને જોડતો સદિશ આવી તો R2 - R1 બાદબાકી એટલે એટલે ડેલ્ટા આર કહેવાય, અને પાછો સદિશ છે જો સદિશ એટલે ડેલ્ટા આર કહી દીધું, બોલામાં એક્સ કહેતા હતા ડેલ્ટા।
क्लियर आ तो सरेराश वेग छे આપણે તત્કાલીન વેગ જોઈએ હવે હું તત્કાલીન વેગ કોને કહેવાય એ ડીપમાં સમજાવીશ ને કારણ કે આપણે ચેપ્ટર નંબર 3 માં એના મે ઘણા બધા ઉદાહરણ દીધા હતા તત્કાલીનનો અર્થ એવો થાય તરત જ નો અર્થ એવો થાય બહુ વાર નહીં લગાડવા એટલે સમય ખૂબ ઓછો લેવાનો ખૂબ ઓછા સમયમાં ગણિતની ભાષામાં આવું લખાય લીટી डेल्टा टी एंड्स टू जीरो એટલે સમય રહ્યો એ બને એટલો જીરો તરફ લેવા જીરો થી વધારે નહીં લેવાનો 2 5 10 15 એમ જીરો થી ખૂબ નજીક લેવાનો 1 સેકન્ડ 1.5 સેકન્ડ એવો સમય ખૂબ ઓછો સમય લેવાનો એટલે એનો અર્થ એવો થાય તત્કાલીન મળે તત્કાલીન સમય લ્યો મતલબ જરા પણ વાર લગાડતા નથી તો બંને બાજુ લિમિટ લગાડી દીધું તો આ બાજુ લિમિટ લગાડો લિમિટ डेल्टा टी टेंड्स टू 0 सरेराश वेग અહીંયા પણ લિમિટ લગાડો લિમિટ डेल्टा टी टेंड्स टू 0 અહીંયા डेल्टा आर સદિશ ના છેદમાં डेल्टा टी સદિશ તો હવે તમને ખબર છે સમય કેવો લીધો હે ખૂબ ઓછો આનો અર્થ જ એવો થાય સમય ખૂબ ઓછો લેતા સમય ખૂબ ઓછો લ્યો એટલે તત્કાલીન એટલે હવે જે વેગ મળી તત્કાલીન વેગને માત્ર v સદિશ વડે દર્શાવો આ 13 ડિગ્રી છે 13 હોય તો સરેરાશ વેગ બોલાય અને તમને e પણ ખબર છે કે જ્યારે લિમિટ લાગે તો ડેલ્ટા હોય તો d થઈ જાય એટલે dr સદિશ છેદમાં dt સદિશ એટલે ભાઈ ઓલામાં આવો તો v બરાબર dx ના છેદમાં dt અહીંયા x ની r કરી કારણ કે સદિશ છે r સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ dr સદિશ એટલે ઉપર તીર કરવું પડે બસ આટલો જ ફેર છે એકમ શું થાય ચાલો આનો એકમ તો આ સ્થાનાંતર હે સમય છે એટલે મીટર પર સેકન્ડ જ થાય તો આ પરિમાણી સૂત્ર પણ તમને આવડવું જોઈએ જાતે કરી નાખજો બીજું વેગ સદિશ રાશિ છે એટલે એની દિશા ચાલો એની દિશા એમ કહેવાય વેગની દિશા એટલે સ્થાનાંતરની દિશા કારણ કે આ તો સદિશ છે ને આ તો અધી છે આ સ્થાનાંતર એ dr એટલે સ્થાનાંતર ડેલ્ટા એટલે પણ સ્થાનાંતર dr એટલે પણ સ્થાનાંતર જ કહેવાય સ્થાનાંતરની દિશામાં વેગ સ્થાનાંતરની દિશામાં અથવા બીજું ખાસ મેં ગયા ચેપ્ટરમાં પણ કીધું હતું ગમે તેવા માર્ગે પદાર્થ ગતિ કરે અને ગમે તેવી ગતિ કરે ગમે તેવા માર્ગે ગતિ કરે વાંકો ચૂકો રસ્તો હોય સીધો હોય ગમે તેવો હોય અને ગમે તેવી ગતિ કરે તો એનો જે વેગ રહ્યો એ પદાર્થનો વેગ સ્પર્શકની દિશામાં હોય સ્પર્શકની દિશામાં દાખલા તરીકે કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે આ રીતે આ માર્ગે અહીંયાથી આ જાય તો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ અહીંયા સ્પર્શક કરો તો આ રીતે થાય તો સ્પર્શક આ તરફ વહે જાય ને આ તરફ વહે જાય પણ દિશા કઈ આવે છે આ બાજુ આવે કે આ બાજુ આવે પદાર્થ જે તરફ જતો હોય એ દિશા મેં તમને એમ કીધું પદાર્થ આમ જાય છે એટલે આ બાજુનો સ્પર્શ એટલે અહીંયા વેગ આ દિશામાં કહેવાય પદાર્થ અહીંયા પહોંચ્યો તો અહીંયા સ્પર્શક દોરો તો આ રીતે થાય સ્પર્શક દોરતા આવડે છે પદાર્થની ગતિ હોય એ દિશામાં જ વેગ હોય પદાર્થ આવી રીતે ગતિ કરે છે પદાર્થ અહીંયાથી આમ આવે આ બાજુથી આમ આવે અહીંયા પહોંચ્યો તો અહીંયા વેગ કઈ દિશામાં સ્પર્શક દોરના સ્પર્શક દોરો તો આ બાજુ આવે આના કરતા ઉલટું કારણ કે અહીંયા પદાર્થ આમ આવે અહીંયા આમ જતો એટલે ગમે તેવી ગતિ હોય તો એ દિશા સ્થાનાંતરની દિશામાં કહેવાય અથવા સ્પર્શકની દિશામાં ખાસ યાદ રાખજો આપણે વાત કરી વેગની વેગ વિશે વાત કરી આપણે એકમ પરિમાણી સૂત્ર દિશા બધું આવી ગયું એનું મૂલ્ય સદિશ સ્વરૂપે છે અને સદિશ ન લખો માત્ર મૂલ્ય સ્વરૂપે લખો તો v બરાબર dr ના છેદમાં dt કહેવાય એ આપણે ત્રીજા ચેપ્ટરમાં લખતા હવે આ સૂત્ર ક્યારે આવે આવું વિકલન વાળું તો મેં ગયા ચેપ્ટરમાં કીધું હતું આને તત્કાલીન વેગ કહેવાય આ કેવો વેગ છે તત્કાલીન વેગ તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક વેગ કહેવાય અને આ ક્યારે સૂત્ર વપરાય તો મેં તમને કીધું હતું જ્યારે અંતર અથવા સ્થાનાંતર અથવા સ્થાન સમય સાથે બદલાતું હોય સમય સાથે બદલાય અને માત્ર વેગ બોલે માત્ર વેગ એટલે તત્કાલીન વેગ તાત્ક્ષણિક વેગ
जो सरेराश वेग पूछ्यो होय से तो तमने सरेराश शब्द वापरशो અને સરેરાશ વેગમાં શું આવે સ્થાનાંતર સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માંથી પહેલું સ્થાન બાદ કરવાનું ઈ તમારું સરેરાશ વેગ આમાં એવું ન આવે આમાં dr ના છેદમાં dt એટલે આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ આના ઘણા બધા દાખલા ગણ્યા છે માત્ર વેગ પૂછે એટલે તત્કાલિક એટલે કે જ્યારે કોઈ એક રાશિ બીજી રાશિ સાથે બદલાતી હોય ત્યારે યાદ કરો ત્રીજું છે આઈ જ વસ્તુ અને આને એમ પણ કહેવાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કેટલી એમાં વાર એક વખત વિકલન એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ વિકલન ફળ ફળ એટલે પરિણામ શ્રીફળ જામ ફળ એવું નહીં બરાબર ફળ એટલે પરિણામ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વખત જ વિકલન એક જ ગાત બે વાર વિકલન હોય તો કેવું હોય તો મેં તમને ગયા ત્રીજા ચેપ્ટરમાં પણ વાત કરી હતી ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ જે ઉતરીની ચેપ્ટર એવું જો માત્ર એક ફેર સદી સાહેબ આવો ચલો હવે એની વાત કરી તો હવે પ્રવેગની વાત કરી ચલો પેલા સરેરાશ પ્રવેગની વાત કરી ચલો સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય વેગમાં થતો ફેરફાર છેદમાં સમય સરેરાશ એટલે આ રીતે લખતા હતા પ્રવેગને એ વડે ને પ્રવેગ પોતે સદિશ રાશિ છે આપણને ખબર કે તીર લખાય ઉપર વેગ એટલે v પણ સદિશ રાશિ એટલે v સદિશ એમાં થતો ફેરફાર ફેરફાર એટલે ડેલ્ટા v વેગ સદિશ રાશિ વેગ એટલે v સદિશ રાશિ એટલે ઉપર તીર ને થતો ફેરફાર ફેરફાર ને ડેલ્ટા લ છેદમાં સમય એટલે ડેલ્ટા આનો અર્થ આવો થાય v2 સદિશ - v1 સદિશ છેદમાં ડેલ્ટા d અંતિમ વેગ માઇનસ શરૂઆતનો એટલે સરેરાશ પ્રવેગ પણ જો તમે તમારે તત્કાલીન પ્રવેગ જોતો હોય તત્કાલીન તાત્ક્ષણિક એનો અર્થ શું થાય સમય ખૂબ ઓછો લેવો સમય ખૂબ ઓછો લેવાનો એને ગણિતની ભાષામાં આવી રીતે લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ટેન્ડ્સ ટુ 0 એટલે સમયને 0 ની નજીક લેવાનો 0 થી મોટો નહીં લેવાનો 0 ની નજીક લેવાનો બરાબર આ લેતા બંને બાજુ આ લેતે ચાલ શું થઈ જશે તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સરેરાશ પ્રવેગ આ બાજુ નો લિમિટ લ્યો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા બી સદિશ છેદમાં ડેલ્ટા ટી સદિશ ચાલો લિમિટ લીધી એનો અર્થ સમય ખૂબ ઓછો લીધો એટલે હવે જે પ્રવેગ મળશે એ કેવો મળશે તત્કાલીન પ્રવેગ તત્કાલીન પ્રવેગ ને માત્ર આવી રીતે લખાય ખાલી પ્રવેગ બોલું તો તમે શું સમજશો સરેરાશ પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ તત્કાલીન પ્રવેગ સરેરાશ પ્રવેગ એસે તો સરેરાશ શબ્દ વાપરશે એવું જ વેગમાં જો સરેરાશ વેગ બોલશે તો સરેરાશ શબ્દ વાપરશે ખાલી વેગ બોલે એટલે તત્કાલીન વેગ જ સમજવાનો ચાલો તો અહીંયા પણ તમને ખબર છે જ્યારે લિમિટ લાગેલી હોય તો ડેલ્ટા હોય તો શું થઈ જાય ડી થઈ જાય ડીબી ના છેદમાં ડીટી ઓલામાં આપણે શું કરતા હતા માત્રાઓ તો એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી યાદ છે અહીંયા સદિશ આવી ગયો આટલો ફેર આટલું તો લખતા હતા આપણે ઓલામાં સદિશ આવી ગયો એટલો ફેર અહીંયા પણ ઓલામાં શું લખતા હતા ઓલામાં કેવું લખતા એ બરાબર ડીબી ના છેદમાં ડીટી સદિશ એ કોઈ તો ફેર અને શું બોલાય અને એમ બોલાય વેગમાં થતો ફેરફારનો દર ગયા ચેપ્ટરમાં લખાય અહીંયા શું બોલાય સ્થાનાંતરના ફેરફારનો દર સ્થાનાંતર સ્થાનાંતરનો દર એમ બોલો તો ચાલે અથવા એમ બોલાય સ્થાનમાં થતા ફેરફાર અને સ્થાન બોલાય સ્થાનમાં થતો ફેરફાર એનો દર ગયા ચેપ્ટરમાં લખાય તું મેં સ્થાનાંતર આખે આખાને ડીઆર એટલે સ્થાનાંતર બોલો આર એટલે સ્થાન બોલો સ્થાનનો ફેરફાર ડી એટલે પણ ફેરફાર ડેલ્ટા એટલે પણ ફેરફાર સ્થાનનો ફેરફારનો દર સ્થાનાંતરનો દર દર એટલે છેદમાં સમય એટલે વેગ અહીંયા શું બોલાય વેગમાં થતા ફેરફારનો દર એટલે પ્રવેગ અથવા તો આની જેમ આ શું મળ્યું કહેવાય તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક પ્રવેગ અથવા તો ખાલી પ્રવેગ અથવા તો
અને જેમ આ શું હે સ્થળાંતરનો સમયની સાપેક્ષે પ્રથમ વિકલન तो ते वेग में समय नहीं सापेक्षे प्रथम विकलन फल विकलन छे એટલે વિકલન એક જ વાર વિકલન જો એક ગાત અહીંયા પણ એક ગાત અને આ રીતે લખી શકું હું જો a બરાબર d ના છેદમાં dt આ v છે v તો v બરાબર આ લખે ને dr ના છેદમાં જો જો આ લખી ના આ dr ના છેદમાં dt આજે v હતા એ v ની જગ્યાએ d by dt હતું એમ તો આ શું થઈ ગયું d સ્ક્વેર આ સદિશ dt dt બે વાર એટલે dt સ્ક્વેર આનો અર્થ શું થાય આનો અર્થ એવો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વખત વિકલન એટલે સ્થાનાંતરનું પહેલી વાર વિકલન કરશો એટલે વેગ મળે અને વેગનું બીજી વાર કરો બે વાર થયું એટલે સ્થાનાંતરનું બે વાર વિકલન કરો તો પ્રવેગ મળે ત્રીજા ચેપ્ટરમાં કીધું હતું વેગનું એક વાર વિકલન કરો તો પ્રવેગ મળે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન ફળ દ્વિતીય વિકલન ફળ એટલે પ્રવેગ ક્લિયર ચાલો એકમ પ્રવેગનો એકમ તમને આવડે જ છે मीटर पर सेकंड स्क्वायर तो पारिमाणिक सूत्र जाते आवसे लखी ना હવે પ્રવેગની દિશા કારણે સદિશ રાશિ પ્રવેગની દિશા તમે જોઈએ છો પ્રવેગનું સૂત્ર આ પ્રવેગની દિશા એટલે આ સદિશ છે એટલે આની દિશા હોય બે બરાબર એટલે આની દિશા બરાબર જ આની દિશા આને તો દિશા ન હોય આ તો અદિશ રાશિ સમય અદિશ એટલે દિશા ન હોય એટલે લખે વેગના ફેરફારની દિશા ઇઝ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય કોણ તો કે પ્રવેગ પ્રવેગની દિશા કઈ દિશામાં વેગના ફેરફારની દિશામાં પ્રવેગ ક્લિયર થઈ ગયું સેમ ટુ સેમ જેવું ત્રીજું ચેપ્ટર છે એ જ ચોથું ચેપ્ટર માત્ર ફેર એટલે ઉપર ટી આવી એટલે કે સદિશ છે જેવા દાખલા ત્રીજા ચેપ્ટરમાં મેં ઘણા બધા એવા જ પ્રકારના દાખલામાં આવશે વિકલનવાળા સંકલનવાળા એના માટે મેં સૂત્ર લખાયું હતું અંતર હોય સ્થાન હોય એમાંથી વેગ જોઈએ તો વિકલન કરવો વેગમાંથી પ્રવેગ જોઈએ તો પણ વિકલન કરવો પણ પ્રવેગ આપ્યો હોય ને વેગ જોઈએ તો સંકલન કરવાનું વેગ આપ્યો હોય ને સ્થાનાંતર કે અંતર જોતું હોય તો પણ સંકલન કરવું પણ આ બધું ક્યારે આવે જ્યારે એક રાશિ સાથે બીજી રાશિ બદલાતી હોય ટૂંકમાં આવું આપેલું હોય આવા દાખલા આપેલા હતા યાદ કરો તો જો આપણે સમય અલગ અલગ મૂકો તો x પણ બદલાય એટલે એક રાશિ બદલાવો તો બીજી રાશિ બદલાય છે ત્યારે આવા વિકલનવાળા કે સંકલનવાળા દાખલા હા ખાલી વેગ કીધો હોવો જોઈએ ખાલી પ્રવેગ બાકી સરેરાશ પ્રવેગ કીધો હોય તો સરેરાશ પ્રવેગનું જે સૂત્ર આવતું હોય આવા દાખલા એ જ સૂત્ર મૂકવાનું સરેરાશ વેગ જે સૂત્ર આવતું હોય એ મૂકવાનું ખાલી વેગ કે ખાલી વેગ નું આવું સૂત્ર આવે સરેરાશ વેગ કે આવું સૂત્ર આવે એટલે ખબર પડી જાય સરેરાશ વેગમાં વિકલન નું આવે ખાલી વેગમાં વિકલન આવે બરાબર છે તો આવી રીતે આપણે આવા જ હજી ત્રીજા ચેપ્ટરના જે સૂત્ર છે એ હજી એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય અને ફટાફટ ખબર પડે ખાસ દિશા યાદ રાખશું દાખલામાં જરૂર પડશે અને નેક્સ્ટ ટાઈમ આપણે એના દાખલા પણ ગણીશું એટલે આપણને પૂરેપૂરો ખ્યાલ આવી જાય તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું